નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. કચ્છની સરહદેથી બે સનસનીખેજ ઘટનાઓ આવી સામે. ખાવડા પાસેની સરહદેથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર. બોર્ડર પિલર નંબર 1090 પાસેથી મળ્યો કિશોરનો મૃતદેહ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની એક દિવસીય કચ્છ મુલાકાત. ભુજના સર્કિટ હાઉસ ખાતે સીએમનું કરાયું વિશિષ્ટ સન્માન. પાટીદાર અને જૈન અગ્રણીઓ દ્વારા કરાયા સન્માનિત. નારણ સરોવરમાં આનંદીબેન પટેલે ઘાસ ડેપાની લીધી મુલાકાત. સરહદી કચ્છમાં ઘાસ પાણી પૂરું પાડવા સરકાર કટિબદ્ધ. કોટેશ્વર બીઓપી ખાતે સુરક્ષા જવાનો સાથે યોજી બેઠક. મહિલા પોલીસકર્મીએ કરેલા આક્ષેપો પાયા વિહોણા. પૂર્વ કચ્છ એસપીએ પ્રેસને સંબોધી કર્યો ખુલાસો. ષડયંત્ર રચીને ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કરાયા આક્ષેપ. વીજતંત્રએ હાથ ધરી પ્રી મોન્સૂનની કામગીરી. ભુજમાં વીજવાયરોને નડતરૂપ જાળીઓનું કરાયું કટિંગ. તંત્ર દ્વારા 6 ટીમો બનાવીને આરંભાઈ કામગીરી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની કચ્છ મુલાકાત દરમિયાન જ ભારત પાકિસ્તાનની સરહદ પર બે સનસનીખેજ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં આજે સવારે બોર્ડર પિલર નંબર 1090 નજીકથી 14-15 વર્ષે અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો તેનાથી 12 કિલોમીટરના અંતરે જ આવેલ બોર્ડર પિલર નંબર 1081 નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. સીએમ આનંદીબેન પટેલની કચ્છ મુલાકાત દરમિયાન સરહદ પર બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવતા હડકંપ મચી ગયો છે, જેમાં ખાવડા સરહદ નજીકના બોર્ડર પિલર નંબર 1081 પાસેથી એક 44 વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 4:20 આ શખ્સને બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો. આ પાકિસ્તાની ઘૂસણખોરનું નામ રહીમભાઈ લખાભાઈ હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના પાબુહર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. બીએસએફની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે ઘૂસણખોર રહીમના જણાવ્યા પ્રમાણે તેનો ભાઈ ખોવાઈ ગયો હોવા તેને શોધતા શોધતા રહીમ સરહદ પાર કરી આવ્યો હતો. જો કે આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી, ત્યારે બીએસએફે તેની ઝીણવટભરી તપાસ કરીને ખાવડા પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી તરફ ખાવડા નજીક જ બોર્ડર પિલર નંબર 1090 પાસેથી એક 15 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારત પાકિસ્તાન સરહદ પરથી મળેલા મૃતદેહ અંગે બીએસએફ દ્વારા પાકિસ્તાની રેન્જર્સને પૂછવામાં આવ્યું તો કોઈ ખાસ પ્રત્યુત્તર મળ્યો ન હતો અને પાકિસ્તાની રેન્જર્સ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આ મૃતદેહ ભારતના કિશોરનો છે કે પાકિસ્તાનના કિશોરનો તે સવાલ ઉદ્ભવ્યો છે. જો કે બીએસએફના સૂત્રોનું માનીએ તો મૃતદેહની આસપાસ પગલાની નિશાની પાકિસ્તાનમાંથી ભારતમાં આવી રહી હતી. જો કે હાલ તો આ મૃતદેહને બીએસએફ દ્વારા પોલીસની મદદથી પીએમ માટે ખસેડાયો છે અને આ કિશોર કોણ છે અને કઈ રીતે તેનું મૃત્યુ થયું તેની છાનબીન હાથ ધરાઈ છે. अभी है तो 14-15 के आसपास ही है और उसके बाद अभी आगे की जो कार्रवाई है वो अभी रिचुअल्स वगैरह है वो अभी पुलिस को दे रखे हैं, तो वो किस हिसाब से लेते हैं मेरे ख्याल में कुछ घंटे इंतजार करते हैं, उसके बाद उसका डिस्पोजल करेंगे. नहीं नहीं, ये तो डेड बॉडी एक पाकिस्तानी का तो कल का एक अलग है. वो तो आदमी जिंदा था लेकिन वो 4-5 किलोमीटर आगे की तरफ है, वो तो 50 बटालियन की लोकेशन में है. ये वाला जो केस है ये आज सुबह का कहीं खुरा चेकिंग पार्टी ने उसको नोटिस किया था. ये उनका तो लोकेशन 1083 बीपी के पास है और ये है. हाँ, इसका तो ये ध्यान में तो ये था, वो कह रहा है कि साहब हमारा कोई ब्रदर है जो कि 50-60 साल का है, जो कहीं हम उसको तलाश में आए हैं. लेकिन पहले तो हम भी सोच रहे थे कि शायद ये कहीं उसी का केस तो ना हो. तो फिर दोबारा हमने अफसर को भेजा तो उन्होंने बताया कि साहब ये तो बता रहे हैं कि 50-60 साल की उम्र का कोई उसका भाई, उसका भाई है, वो ढूंढने के लिए उसको ढूंढने के लिए आए. अच्छा, तो इस हिसाब से तो कहीं कोरिलेट नहीं हो रहा. डिस्टेंस भी इन्वॉल्व भी तकरीबन 10-12 किलोमीटर का है, तो वो थोड़ा सा वैसे भी लग रहा था. और दोनों के बयान, उसका जो बंदे का बयान है वो बिल्कुल डिफरेंट है. કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના 359 ગામડાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે, ત્યારે આ ગામડાઓમાં ચાલતા અછત રાહતના કામોનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છની એક દિવસીય મુલાકાત લીધી હતી. બપોરે 1:15 અરસામાં સીએમ આનંદીબેન પટેલ ભુજ આવી પહોંચ્યા હતા. ભુજના હાઇવે મથકે ઉતરાણ કરીને ત્યાંથી ઉમેદ ભવન પહોંચ્યા હતા. ભુજના એરપોર્ટ પર સીએમ આનંદીબેન પટેલને આવકારવા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય,
ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી સીધા ઉમેદ ભવન પહોંચેલા સીએમ આનંદીબેન પટેલનું અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. કચ્છ આવેલા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને જયંત માધાપરિયાની આગેવાનીમાં કચ્છના પાટીદાર સમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. સુવર્ણોને સરકાર દ્વારા 10% અનામત આપવા બદલ પાટીદાર આગેવાનોએ સીએમને સન્માનિત કર્યા હતા. તો નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરીની આગેવાની તળે જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. તાજેતરમાં જ ગુજરાતમાં જૈનોને લઘુમતીનો દરજો આપવા બદલ જૈન આગેવાનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ઉમેદ ભવન ખાતે પધારેલા મુખ્યમંત્રીને અન્ય પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આવકાર અપાયો હતો. આમાં એવું છે કે ગુજરાત સરકારે સમસ્ત ગુજરાતના લોકોને, જે ખાસ કરીને જૈનોને, લઘુમતીની અંદર સમાવેશ કર્યો છે. અમે એનો આનંદ વ્યક્ત કરવા માટે અને બેને આ જે નિર્ણય કર્યો એને આવકારવા માટે બેનનું અમે સન્માન કર્યો અને અમારી લાગણી જે છે એમના સુધી અમે પહોંચાડી છે. અમારા માટે આ ખૂબ મહત્ત્વનો નિર્ણય છે, કારણ કે આખા ગુજરાતની અંદર બીજે કે ત્રીજે નંબરે સંસ્થાઓની અંદર જૈનો છે, તો સંસ્થાઓની અંદર જે ઇન્ટરફરન્સ હોય કે બાકી બધી સુવિધા મળવાની હોય, સ્વતંત્ર રીતે કામ કરવાની હોય, એ આ લઘુમતીમાં આવવાથી અમને ખૂબ ફાયદો થશે. આજે જે 10% અનામત છે ગુજરાત સરકાર દ્વારા સવર્ણોને આપવામાં આવે છે, તેનો લાભ અમારા સમગ્ર પટેલ સમાજને થવાનો છે. ત્યારે એના આભાર સ્વરૂપે આજે કચ્છના અમે પાટીદાર મિત્રોએ આગેવાનોને કડવા અને લેવા પટેલ સમાજના આગેવાનોએ આજે બેનને સન્માન કર્યું અને અભિનંદન આપ્યા. 10% કારણે જે સમૂહ જે બધી જ રીતે બહાર હતા એનાથી થોડો ફાયદો થશે અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને નોકરીઓમાં ફાયદો થશે. ભુજથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નારાયણ સરોવર ગયા હતા. નારાયણ સરોવર ખાતેની ગૌશાળામાં સીએમ આનંદીબેન પટેલે પ્રથમ ગૌપૂજન કર્યું હતું. ત્યારબાદ ગાયોને નિરણ કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલા ઘાસ ડેપાની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી. કચ્છના લખપત અને અબડાસામાં ઘાસચારા અને પાણીની વિકટ પરિસ્થિતિ છે, ત્યારે રાજ્ય સરકાર ઘાસ અને પાણી પૂરું પાડવા માટે સદાય તત્પર છે. સમગ્ર રાજ્યમાં જ્યાંથી પણ ઘાસચારા અને પાણી માટેની માંગ ઊભી થાય છે ત્યાં સરકાર દ્વારા પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાનું આનંદીબેન પટેલે જણાવ્યું હતું. નારાયણ સરોવર ખાતે જાહેર સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કચ્છમાં વરસાદ ખૂબ જ ઓછો થવાને કારણે અનેક વખત અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે દર વખતે રાજ્ય સરકારે કચ્છીઓની તરસ છીપાવવા તેમજ પશુધનને ઘાસચારો પૂરો પાડવા જહેમત ઉઠાવી છે. તેવી જ રીતે આ વર્ષે પણ કચ્છના અબડાસા, લખપત તેમજ બન્ની પચ્છમ અને વાગડ વિસ્તારમાં અછતની પરિસ્થિતિમાં સરકારે ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠામાં પણ ઘાસ અને પાણીની અછતને પહોંચી વળવા સરકારે પૂરતો પ્રયાસ કર્યો છે. તો આગામી દિવસોમાં પણ ઘાસ અને પાણીની જે કંઈ પણ જરૂરિયાતો ઊભી થશે તે પૂરું પાડવા સરકાર હંમેશા કટિબદ્ધ રહેશે. જાહેર સભા બાદ નારાયણ સરોવર ખાતે અહીંના આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં અછતની પરિસ્થિતિ વચ્ચે ઘાસ અને પાણીની કોઈ પણ મુશ્કેલી હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા કચ્છના અંતરિયાળ, લખપત અને અબડાસા તાલુકામાં 230 કરોડના ખર્ચે પાણી લાવવા માટેની યોજના બનાવવામાં આવી છે, જે આગામી સમયમાં ઝડપભેર પૂર્ણ કરી આ બંને તાલુકાઓને લીલાછમ બનાવવામાં આવશે. તો માર્ચ 2017 સુધીમાં નર્મદા ડેમના દરવાજાનું કામ પણ સરકાર દ્વારા સંપન્ન થશે. ત્યારબાદ સમગ્ર ગુજરાત ઉપરાંત કચ્છને પણ ખૂબ જ લાભ થશે તેવું સીએમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું. અછત હોય કે ન હોય, પૂરા ગુજરાતમાં જ્યાં પણ પાણીની સમસ્યા હોય ત્યાં વિના સંકોચે લોકો અમને ફોન કરે છે અને રાજ્ય સરકાર એને પાણી પહોંચાડે છે. એ જ રીતે જ્યાં પણ પશુઓ માટે ઘાસની આવશ્યકતા છે ત્યાં પણ આપણે ઘાસ પહોંચાડીએ છીએ. રાજ્યની અંદર 6 એવા જિલ્લાઓ છે કે જેને ઇફેક્ટ થઈ છે, એમાં વધારે એ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર છે. અને આ કચ્છ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યાં અમુક તાલુકાઓ છે કે જે તાલુકાઓની અંદર આ પ્રકારની સમસ્યાઓ છે, આ વિસ્તારની અંદર ગાયો સાચવવાનું કામ, એમને દાન ને વગેરે લાવીને કરવાનું કામ કરતા રહ્યા છે. ને એટલા માટે હું પ્રભાબેન અને આખી ટીમને, ગૌશાળા અને પાંજરા પોળના સભી બધા ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યની અંદર પણ જ્યાં પણ જરૂરિયાત ઊભી થશે
ત્યાં રાજ્ય સરકાર આ બધું કામ પૂરું કરશે. બીજું, આ બંને તાલુકાની અંદર 230 કરોડના ખર્ચથી પાણી લાવવા માટેની યોજનાઓ આપણે બનાવી છે અને એ યોજનાઓની પણ આપણે શરૂઆત કરીશું. અને 2017 માર્ચ સુધીમાં નર્મદા ડેમના દરવાજાનું કામકાજ આપણે પૂર્ણ કરવાનું છે, કરી રહ્યા છીએ. અને ત્યાર પછી ડેમના દરવાજા બંધ કરવાની જ્યારે ઓથોરિટી આપણને મંજૂરી આપશે ત્યારે જે પાણી ભરાશે એને કારણે આ વિસ્તારો પણ લીલાછમ આપણે જોવા મળીશું. નારાયણ સરોવરમાં ગૌશાળાની મુલાકાત તેમજ ઘાસ ડેપાના નિરીક્ષણ બાદ સ્થાનિક આગેવાનો સાથે બેઠક સંપન્ન કરીને સીએમ આનંદીબેન પટેલ કોટેશ્વર પહોંચ્યા હતા. કોટેશ્વરમાં બીએસએફની બોર્ડર આઉટપોસ્ટ પર જવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી. બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને સીમાની સુરક્ષા કરતા જાનબાઝ જવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લાની સીમા સુરક્ષા સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત બીએસએફના જવાનોને પડતી મુશ્કેલીઓ અંગે પણ પરામર્શ કર્યો હતો. હાલ કાળઝાળ ગરમીમાં સરહદની સુરક્ષા કરતા જવાનોને પીવાનું પૂરતું પાણી મળે છે કે કેમ તે અંગેની પૂછપરછ પણ આનંદીબેન પટેલે કરી હતી. આ ઉપરાંત અન્ય સવલતો અંગે પણ ચર્ચા વિચારણા કરી બીએસએફને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે તેમણે ખાતરી ઉચ્ચારી હતી. બીએસએફના જવાનો સાથે બેઠક યોજ્યા બાદ તેમણે કોટેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું. અહીં આવેલ પૌરાણિક કોટીલિંગનો અભિષેક કરીને આગામી ચોમાસામાં કચ્છ સહિત ગુજરાતમાં શ્રીકાર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી પરત રવાના થયા હતા. ગાંધીધામમાં આવેલ ઓસ્લો સર્કલ નજીક માનસી ટાવર વિસ્તારમાં રહેતા એક યુવાન પર મારક હથિયારો વડે હુમલો કરીને હત્યા કરાતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. યુવાનની હત્યા કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાનો આ બનાવ ગત રાત્રિના 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ હત્યા કેસના આરોપી નટીઓ અને બુજી તેમજ અન્ય અજાણ્યા 10 ઇસમો મળીને હુમલો કરી હત્યા નિપજાવી હતી. 12 જેટલા આરોપીઓએ લાકડી ધોકા લોખંડના પાઇપ જેવા મારક હથિયારો સાથે મનાલી ટાવર નજીક રહેતા 30 વર્ષીય શ્રવણભાઈ ધીરુભાઈ દેવી પૂજક પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાતા તેણે દમ તોડ્યો હતો. આ સમગ્ર બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગીતાબેન શ્રવણભાઈ દેવી પૂજકની ફરિયાદને પગલે પોલીસે 12 જેટલા શખ્સો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.